राजकोट जिल्लाना धोराजीना पाटणवाव ओसम डुंगर पर बिराजमान टपकेश्वर महादेव मंदिरे बे वर्ष कोरोना बाद भक्तोनी भारे भीड़ जोवा मळेल। पवित्र श्रावण मास एटले शिवजी ने प्रिय मास धोराजीना तालुकाना पाटणवाव गाम खाते आवेलु टपकेश्वर महादेव मंदिर महाभारत कालनु पौराणिक मंदिर एटले टपकेश्वर महादेव मंदिर बारे मास दरमियान अविरतपणे जल टपकतु होवाथी टपकेश्वर महादेव तरीके प्रचलित छे। प्रकृतिनी गोदमा आवेलु सुंदर आहलादक अद्भुत मंदिर एटले टपकेश्वर। श्रावण मास नी शुरुआत थता अने आजे पहलो सोमवार होय जेथी पाटणवाव टपकेश्वर महादेव मंदिर खाते भक्तो दर्शन माटे उमटी पड़िया। आज थी श्रावण महीनानी शुरुआत थई होय जेने लईने शिव भक्तोमां अनेरो उत्साह जोवा मळ्यो हतो। आज रोज धोराजी तालुकाना पाटणवाव पर्वत आवेला टपकेश्वर महादेव मंदिर खाते वहेली सवारथी भक्तो पूजा अर्चना करवा माटे उमटी पड़्या हता। हाल पाटणवाव खाते आवेलो ऐतिहासिक मंदिर छे त्यां भीमनी थाळी तथा पांडवों द्वारा शिवलिंगनी स्थापना करवामां आवी हती। भक्तो द्वारा टपकेश्वर महादेव ने अभिषेक करवामां आव्यो हतो जेमां धोराजी उपलेटा तथा आजूबाजू ग्राम्य विस्तारना भक्तो लोको मोटी संख्यामां उपस्थित रह्या हता अने टपकेश्वर महादेवनी पूजा अर्चना करी हती। डॉक्टर हार्दिक संघाणी धोराजी एमडी फिजिशियन, श्रावण महीनाना पवित्र मासमां अमे धोराजीथी 20 किलोमीटर दूर आवेल पाटणवाव गाममां ओसम डुंगर ઉપર આવેલ જે ગુફામાં ટપકેશ્વર મહાદેવ છે તેમના દર્શન અર્થે અમે બધા મિત્રો સહપરિવારો બધા દરરોજ કાયમ માટે અહીં આવીએ છીએ। ઓસમ ડુંગરનો મહિમા, આખો કુદરતનો નજારો આખો અલગ જ છે। અહીં આ ગુફામાં પથ્થરોની વચ્ચે પર્વતોનું રહેલું પાણી, પથ્થરોની વચ્ચે વરસાદ હોય કે ન હોય, બારે માસ મહાદેવ શિવલિંગ ઉપર ટપકે છે, જેથી જ અહીંનું નામ પડ્યું છે ટપકેશ્વર મહાદેવ। આ ગુફામાં પ્રાચીન ઋષિ મુનિઓ તેમજ પાંડવોએ પોતાની પૂજા કરી અને સિદ્ધિ પ્રાપ્ત કરેલ છે। અહીં મંદિરની બાજુમાં આવેલ ગૌમુખી કુંડ છે કે ત્યાં 24 કલાક અને 12 માસ પાણીનો જથ્થો એમાં કુંડમાં રહે છે અને અહીંનું પાણીનો આખો અલગ મહિમા છે। અહીંનું પાણી પીવાથી શરીરમાં જે થતા અમુક રોગો છે એ નાબૂદ થાય છે, ખાસ કરીને કોલેસ્ટ્રોલ ને એવું રહેતું નથી। આજના પવિત્ર શ્રાવણ માસે, શ્રાવણ માસ નિમિત્તે પાટણવાવ સ્થિત આવેલા ઓસમ ડુંગરની ઉપર ટપકેશ્વર મહાદેવ, ખૂબ જ જૂનું પુરાણોનું પ્રસિદ્ધ ટપકેશ્વર મહાદેવનું મંદિર અહીં છે। આજુબાજુ તેમજ દૂર દૂરથી ભક્તો શ્રાવણ માસ નિમિત્તે તેમજ 12 મહિના અહીં ટપકેશ્વર મહાદેવના દર્શને આવતા જ હોય છે। ટપકેશ્વર મહાદેવના મંદિર ઉપર, શિવલિંગ ઉપર પહાડમાંથી ટપકતી જે ગંગાની વહેતી ધારા હોય એવી રીતે પાણી પડે છે અને મહાદેવનો અભિષેક કરે છે। આજે હું પરિવાર સાથે ટપકેશ્વર મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવું છું। મહાભારતની ભૂમિની અંદર પાંડવો રહી ગયા। રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણવાવ ગામમાં આવેલ ઓસમ ડુંગર ટપકેશ્વર મહાદેવ મંદિરના પૂજારી શ્રી વિનોદભાઈ પાઠક બોલો, અત્યારે ટપકેશ્વર મહાદેવ મંદિર ઉપર કુદરતી વનસ્પતિના મૂળિયામાંથી ગળાઈને પાણી આવે, ટપક ટપક પડેલા ટપકેશ્વર મહાદેવ, આ પાંડવોની ભૂમિ છે, આ દેવોની ભૂમિ છે, આ ઋષિમુનિની ભૂમિ છે। પાંડવો વનવાસ દરમિયાન દિવસો ગાયડા, બાજુમાં ગૌમુખી ગંગા ગાયના મોઢામાંથી આવે છે, મહાદેવના મંદિરમાંથી આવે છે, સામેની સાઈડમાં ભીમની થાળી, સામેની ટોચ ઉપર ઓસમ માતૃ માતાજી બિરાજમાન છે। જે કોઈ માતૃમાતા તથા ટપકેશ્વર દાદાના દર્શન કરશે તેને તેની મનોકામના પૂર્ણ કરશે, સુખ સમૃદ્ધિ આપશે। જય ટપકેશ્વર। સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન, નેવર મિસ એન અપડેટ।